ऊपर, हवे भागीदार छे ई पेढी ने मूड़ी आपे छे, तो क्यारेक भागीदार ने पण नाणानी जरूर छे ई पड़ती होय छे। तो अहीं भागीदार घणी वखत 12 થી રૂપિયા લઈ આવતો હોય, પણ જો પેઢીમાં નાણાંની કોઈ સગવડ હોય, પેઢી નફો કરતી હશે, પેઢી પાસે નાણાં હશે, તો ભાગીદારો છે એ પેઢીમાંથી નાણાંનો ઉપાડ કરશે। અથવા તો આપણે ઉપાડની વ્યાખ્યા ભણી ગયા હતા 11માં ધોરણમાં કે ધંધાનો માલિક પોતાના અંગત વપરાશ માટે માલ મિલકત કે રોકડ લઈ જાય તેને આપણે અહીંયા ઉપાડ કહીએ છીએ। તો અહીંયા ભાગીદારો છે એ વર્ષ દરમિયાન પેઢીમાંથી કેટલા રૂપિયા સુધીનો ઉપાડ કરી શકશે તેનો ઉલ્લેખ કરારનામાની અંદર કરવો પડે છે। એ જે ઉલ્લેખ કરે એટલા રૂપિયાનો જ ઉપાડ વર્ષ દરમિયાન અહીંયા ભાગીદારો છે એ પેઢીમાંથી કરી શકશે। ત્યાર પછી આવે નંબર 8 ઉપર, ઉપાડ પર વ્યાજ। હવે ઉપાડ પર વ્યાજ, તો ઉપાડ પર વ્યાજ છે એ પહેલી ખાસ વસ્તુ કે અહીંયા પેઢી છે એ ભાગીદારને નાણાં આપશે, પેઢી ભાગીદારને નાણાં આપશે, તો પેઢીને વળતર સ્વરૂપે શું મળશે તો કે વ્યાજ મળશે। એટલે જો પેઢી પેઢીમાંથી ભાગીદાર ઉપાડ કરશે તો ભાગીદારોએ ઉપાડ પર વ્યાજ પેઢીને ચૂકવવું પડશે। તો ઉપાડ પર વ્યાજ છે એ પેઢી માટે આવક ગણાશે અને ભાગીદાર માટે ખર્ચ ગણાશે। ફરી પાછો વિકલ્પ પૂછે કે ઉપાડ પર વ્યાજ પેઢી માટે શું ગણાય, તો ઉપાડ પર વ્યાજ એ પેઢી માટે આવક ગણાય, જ્યારે ભાગીદાર માટે ખર્ચ ગણાય, કારણ કે ભાગીદારે ઉપાડ કર્યો હતો, તો ઉપાડ પર વ્યાજ ભાગીદાર છે એ પેઢીને ચૂકવશે। એટલે ઉપાડ પર વ્યાજ એ પેઢીની આવક બને અને ભાગીદારનો ખર્ચ બને। તો અહીંયા જો કોઈ ભાગીદાર વર્ષ દરમિયાન ઉપાડ કરશે તો ભાગીદાર પાસેથી કેટલા ટકા ઉપાડ પર વ્યાજ લેવું એનો ઉલ્લેખ છે એ ફરી પાછો આ કરારનામાની અંદર કરવામાં આવે છે। જે કરારમાં તમે ઉલ્લેખ કર્યો હોય કે જે કોઈ ભાગીદાર ઉપાડ કરે તો 8% વ્યાજ ગણવું, તો એ 8% લેકે તમારે ઉપાડ પર વ્યાજ ગણવાનું। જો તમે 6% કરાર કર્યો હોય તો 6%, 5% કર્યો હોય તો 5%, 12% કર્યું હોય તો 12%, જે તમે કરાર કરો એ કરાર મુજબ ઉપાડ પર વ્યાજ પેઢી ભાગીદારો પાસેથી વસૂલ કરશે। માની લ્યો કે કરારનામાની અંદર ઉપાડ પર વ્યાજ કેટલું ગણવું એનો કોઈ ઉલ્લેખ કરેલો નથી। જો તમે કરારનામાની અંદર ઉપાડ પર વ્યાજનો ઉલ્લેખ કરેલ ન હોય તો અહીંયા પેઢી ભાગીદાર પાસેથી ઉપાડ પર વ્યાજ વસૂલ કરી શકશે નહીં। ફરી પાછો વિકલ્પમાં પૂછાય કે જો ભાગીદારી કરારનામામાં ઉપાડ પર વ્યાજનો કોઈ ઉલ્લેખ કરેલ ન હોય તો પેઢી કેટલા ટકા ઉપાડ પર વ્યાજ વસૂલ કરી શકે, તો ખાસ ધ્યાનમાં રાખો કરાર કરેલો ન હોય તો ઉપાડ પર વ્યાજ વસૂલ કરી શકાય નહીં।